નમસ્કાર દર્શક મિત્રો આપ સર્વે દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ઉપર મિત્રો આજના સૌથી મોટા સમાચારોની આપણે આ વડેમાં વાત કરવાના છીએ જેથી વિડીયોને અંત સુધી જોજો વિડીયોને લાઇક કરી દેજો અને શેર કરી દેજો સૌપ્રથમ વાત કરીએ કોરોના વાયરસને લઈને મોટા સમાચાર આવી રહ્યા છે વિશ્વભરમાં કોરોના વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે જ્યારે કોરોના વાયરસની અસરથી વિશ્વભરમાં ચીન સહિતના દેશમાં ખૂબ ઝડપી રોગચાળો ફેલાયો હોવાથી ભારત સરકારે એક્શનમાં આવી ગઈ છે એક મોટો નિર્ણય લીધો છે મિત્રો તમામ એરપોર્ટ પર ખાસ કરીને કડક નિયમો મૂકવામાં આવ્યા છે માસ્ક ફરજિયાત કરવા માટે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે તમામ હોસ્પિટલમાં રસીકરણની વેક્સિન અને ઓક્સિજનની ફૂલ સુવિધાઓ આપવામાં આવી રહી છે ભારતમાં કોરોના વાયરસના કેસ હવે ધીરે ધીરે વધી રહ્યા છે મિત્રો ત્યાર પછી વાત કરીએ તો ઠંડીને લઈને હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની આગાહી આપવામાં આવી છે મિત્રો હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની આગાહી મુજબ હજુ પણ આગામી દિવસોમાં રાજ્યમાં ઠંડી વધી શકે છે ગુજરાતના હવામાન શાસ્ત્રી પટેલ દ્વારા વધુ એક આગાહી કરવામાં આવી છે આગાહી કરતાં એમણે ડિસેમ્બરના છેલ્લા વીકમાં એટલે કે અઠવાડિયામાં ઠંડીમાં વધારો થશે ખાસ કરીને આથી રાજ્યના લોકોને આગળ ઠંડી માટે તૈયાર રહેવું પડશે ડિસેમ્બર અને જાન્યુઆરીના અંત સુધીમાં કાતિલ ઠંડીનો અંત અહેસાસ થઈ શકે છે રાજ્યમાં વારંવાર વાતાવરણમાં પલટો આવશે એમ જાન્યુઆરી મહિનામાં દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાય છે એવી આગાહી કરવામાં આવી છે મિત્રો આપણા રાજ્યમાં હજુ પણ આગામી સમયમાં વધારે ઠંડી પડે તેવા મોટા સમાચાર આવી રહ્યા છે મિત્રો આગળ વાત કરીએ બાળકો માટે મોટા સમાચાર આવી રહ્યા છે ધોરણ છથી આઠના વિદ્યાર્થી માટે ખુશખબર આવી રહી છે નવી શિક્ષણ નીતિને લઈને શિક્ષણ મંત્રીએ મોટી જાણકારી આપી દીધી છે શિક્ષણ મંત્રીએ એમ કીધું છે કે ખાસ કરીને નવી શિક્ષણ નીતિમાં ધોરણ છથી આઠના વિદ્યાર્થીઓને મનોરંજન માટે દસ દિવસ માટે વિવિધ પ્રવૃત્તિઓ તરફ ઉજાગર કરીને પોતાના રસ અને વલણથી ઓળખ કરાવવા ઉમદા ખાસ કરીને અભિગમ સાથે બેગલેસ અભ્યાસ સ્ટાર્ટિંગ કર્યા છે જેમાં મેટલકામ સુથારી કામ બાગકામ વગેરે જેવા નાના નાના કામ છે એ સહિતની પ્રવૃત્તિઓને બાળકોને શીખવાડવામાં આવશે ખાસ કરીને આગળ જાય તો એમને કાંઈ ટેન્શન ના રહે ચાર પછી એક મોટા સમાચાર આવી રહ્યા છે રેશન કાર્ડ ધારકોને રાશન માટે એક હજાર રૂપિયા પણ મળશે હવે તો મિત્રો કાર્ડ ધારકો માટે મોટા સમાચાર આવી રહ્યા છે સરકાર તરફથી જાન્યુઆરી મહિનામાં રેશન કાર્ડ ધારકોને એક હજાર રૂપિયા આપવામાં આવશે ખાસ કરીને કેન્દ્ર સરકારે રાજ્ય સરકારના ગરીબો અને જરૂરિયાતમંદ લોકોને યોજનાઓ અંતર્ગત લોકોના ખાતામાં હજાર રૂપિયા ટ્રાન્સફર કરવાની છે મિત્રો આ નિર્ણય છે એ ખાસ કરીને તમિલનાડુ સરકારે લીધો છે ખાસ કરીને આ સરકારે રાજ્યના લોકોને રૂપિયા આપવાની મોટી જાહેરાત આપી છે રાજ્યના મુખ્યમંત્રી કાર્ડ ધારકોને એક હજાર રૂપિયા આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે મિત્રો આગામી મહિને રેશન કાર્ડ ધારકોને એક હજાર રૂપિયા મળશે એવું વચન આપવામાં આવ્યું છે મિત્રો ખાસ કરીને તમારું શું કેવું છે જે આપણી મોદી સરકારે પણ આ નિર્ણય લેવો જોઈએ ખાસ કરીને જે તમારો જવાબ છે નીચે કોમેન્ટ બોક્સમાં આપો જેથી અમે વિડીયો દ્વારા રજૂઆત આપી શકીએ શીંકતેલના ભાવમાં વધારો શીંકતેલની કિંમતમાં ડબ્બે રૂપિયા ત્રીસથી ચાલીસ રૂપિયાનો ઉછાળો આવતા મગફળીની બજારોમાં ખાસ કરીને તેજીનો માહોલ જોવા મળ્યો છે બહારના રાજ્યોમાંથી નવી માંગ નીકળતા મગફળીના ભાવ વીસથી પચીસ રૂપિયાના સુધારા સાથે મગફળીના ખાસ કરીને સારામાં સારો માહોલ જોવા મળ્યો છે જ્યારે સિંગતેલની સાથે સાથે કપાસિયા તેલની કિંમતમાં પણ નોંધપાત્ર વધારો જોવા મળે છે આગામી સમયમાં પણ મગફળીના ભાવ વધે તેવી શક્યતા રહેલી છે ખેડૂતો માટે સારામાં સારા સમાચાર મગફળી વિશે છે મિત્રો ચાર પછી વાત કરીએ ઈસરોમાં આવી ભરતી યુવાનો માટે ખુશખબર ઈસરોમાં આવી ભરતી યુવાનો માટે ખુશખબર મિત્રો ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન ઈસરોએ આશિસ્ટન અને જુનિયર પર્સનલ આસિસ્ટન્ટ જેવી પોસ્ટ પર વિવિધ પાંચસો છવ્વીસ જેટલી જગ્યા પર ભરતી બહાર પાડી છે જે લોકોને રસ હોય ઈસરોમાં તો અઢાર વર્ષથી લઈને અઠ્યાવીસ વર્ષ સુધીના કોઈ પણ ઉમેદવાર વ્યક્તિ કે કોઈ પણ હોય એમને માન્ય ખાસ કરીને યુનિવર્સિટીમાંથી સાઠ ટકા ગુણ સાથે સ્નાતકની ડિગ્રી જેમણે મેળવી છે એઓને ડબલ્યુ ડબલ્યુ ડોટ ઇસરો ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન પર જઈને આ ભરતીનું ફોર્મ પણ ભરી શકશે આ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ નવ જાન્યુઆરી બે હજાર ત્રેવીસ છે તો મિત્રો ઈસરોમાં જેને જવું હોય તેના માટે છેલ્લી ફોર્મની તારીખ છે નવ જાન્યુઆરી તો આવાને એવા સમાચાર જોવા માટે ચેનલ લાઇક કરી દો શેર કરી દો અને તમે મારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો